પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ઉત્તર ગુજરાતમાં પહોંચ્યો. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં રૂપાલાનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. રાજપૂત સમાજના આગેવાનોનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી, અને માંગ ન સ્વીકારે તો રાજપૂત સમાજ ભાજપનો કરશે બહિષ્કાર. રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પ્રત્યે રોષની લાગણી છે. અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છીએ. અને અમારી મોદી સાહેબ, અમિત શાહ અને સીઆર પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈ પણ સીટ ઉપરથી ઉભા રાખવામાં નહીં આવે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ, રાજા મહારાજાઓ, ભારતની અંદર 562 રાજા મહારાજાઓ હતા, એમાં એક રાજપૂત સમાજના નહીં, દરેક કોમના, દરેક સમાજના રાજા મહારાજાઓ હતા. અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે, એમને માફી જાહેરમાં માગવી પડશે. એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીની, મોદી સાહેબને મારી વિનંતી છે, સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો, કે આખા ભારતમાં બધી સીટો ઉપર 545 સીટો ઉપર અસર પડશે સમાજની. પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજમાં જે ટિપ્પણી કરવામાં આવી, જેને લઈને અરવલ્લી જિલ્લાની અંદર પણ રાજપૂત સમાજ દ્વારા આજરોજ દેખાવો યોજવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તમામ લોકો અહીંયા મોડાસા સાંઈ મંદિર ખાતે એકઠા થયા છે અને પુરુષોત્તમ રૂપાલા વિરોધમાં સૂત્રોચ્ચાર કરી અને ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે આ વિવાદ ટિપ્પણી કરાઈ છે, જેને લઈ અને રાજપૂત સમાજ જે સંપૂર્ણપણે આક્રોશમાં છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.